હેલો એવરીવન, મારા સનને ક્રિશને એક્સિડન્ટ થયો હતો 11 સપ્ટેમ્બરે. આપણે એક્સિડન્ટ થયા પછી એને માથાના ભાગમાં વાગ્યું હતું અને એમાં એને બ્રેઇન એમેજ થઈ ગયું હતું. અહીંયા આવ્યા પછી રશ્મિકાંતભાઈએ જે અમને ગાઈડન્સ આપ્યું હતું કે ભાઈ એને કઈ રીતે આપણે એને ટ્રીટ કરીશું અને કઈ રીતે આપણે પાછો પહેલાં જેવો બનાવી દઈશું, ત્યાં ન્યુરોમાં મને બધા બહુ હેલ્પ કરી છે. દીદી અને બધા ભાઈઓએ, એમાં ખુશ્બી દીદી, પરિંદા દીદી અને બરખા દીદી અને બીજા બધા દીદી અમારી બહુ જ હેલ્પ કરી છે. મારો લેફ્ટ હેન્ડ આખો પેરાલિસિસ થઈ ગયો તો એ મારો ફરીથી ચાલુ કરી આપ્યો. મને બહુ જ બધા હેલ્પ કરી, મને પહેલાં જેવો સારો કરી દીધો છે. અને ધવલભાઈએ મને પહેલાં જેવો ચાલતો કરી દીધો મારી બર્થડે સુધી. અને ઓર્થોમાં આવીને મને મૈત્રી દીદી અને શિવાની દીદી અમે બહુ જ હેલ્પ કરી. અહીંયા હેલ્ધી ફ્યુચરમાં આવ્યા ત્યારે અમને સરે કીધું હતું કે તમે ટેન્શન ના લો મેડમ, 2 મહિનામાં જ અમે તમારા દીકરાને સારો કરી દઈશું. ને એમણે કરીને જ બતાવ્યું. તો હું બીજા બધાને બી એવું સજેસ્ટ કરું કે ભાઈ આપણને જ્યારે પણ કોઈ તકલીફ હોય ફિઝિયોથેરાપીને લગતી, તો શ્યોર તમે અહીંયા આવી શકો છો અને અહીંયા તમે પાછા જેવા પહેલાં જેવા તો એવા જ થઈને જશો. થેન્ક યુ સો મચ રશ્મિકાંત સર.